हेलो फ्रेंड्स, हाउ आर यू ऑल। आज आप स्टैंडर्ड सिक्स में जो फर्स्ट यूनिट है तेनी एक्टिविटी नाइन है ते भणवा जई रह्या छे। तो विद्यार्थी मित्रों, तमे ध्यानपूर्वक जे हूँ बोलीश तेने सांभळजो, कारण के आप जे एक्टिविटी नाइन है तेमा आपणे एक संवाद एटले के डायलॉग की बात करवा जई रह्या छे। तो अने आ डायलॉग ने नीचे एक कोष्टक आप्युं छे, ते कोष्टक प्रमाणे तमारे सेंटेन्स बनावना रहेशे। बे त्रण सेंटेन्स हूँ बनावीश अने तमारे ते पछीना सेंटेन्स बनावना रहेशे। तो बधा विद्यार्थी मित्रों, तमे केरफुली आ जे डायलॉग हूँ वाँचु छूँ तेने सांभळवानो प्रयत्न करजो। अहींया एक अर्चना नामनी छोकरी दररोज डायरी लखे छे, परंतु केटलाक दिवसोनी डायरी लखवानुं चूकी गई छे। ते पोतानी मम्मीने पूछीने लखे छे। अर्चना अने तेमनी मम्मीना संवाद नीचे आपेला छे। अहींया एक अर्चना नामनी छोकरी छे, जे घणा दिवस पहेला डायरी लखती हती, परंतु घणा दिवसनी जे डायरी हती ते लखवानुं भूली गई हती। तो हवे एनी मम्मीने पूछी पूछी ते लखे छे। तो अहींया अर्चना अने अर्चनानी मम्मीनी अहींया वातचीत छे, ते आपणे ध्यानपूर्वक सांभळीए। अर्चना अर्चना हवे एनी मम्मीने कहे छे कि मम्मी प्लीज टेल मी। अहींया अर्चना कहे छे कि मम्मी एटले कि माँ, प्लीज प्लीज एटले मेहरबानी करीने, टेल मी એટલે કે મને કહો, વેર વેર વી ધી લાસ્ટ સન્ડે। અહીંયા લાસ્ટ સન્ડે, લાસ્ટ આવે એટલે આપણને દિમાગમાં એવું જ યાદ હોવું જોઈએ કે લાસ્ટ સન્ડે, લાસ્ટ એટલે કે ભૂતકાળ। તો આપણે અહીંયા અર્ચના એની મમ્મીને પૂછે છે કે મહેરબાની કરીને મમ્મી મને એવું કહો કે આપણે ગયા જે રવિવાર હતો તે ગયા રવિવારે ક્યાં હતા, એવું આ પૂછે છે અર્ચનાની મમ્મીને। મમ્મી કહે છે કે વી વેર ઓન ધી ફાર્મ, ફાર્મ એટલે કે ખેતર। અહીંયા અર્ચનાની મમ્મી એને આન્સર આપે છે કે આપણે ગયા રવિવારે ક્યાં હતા, ફાર્મ એટલે કે આપણા ખેતરમાં હતા। અર્ચના કહે છે કે ઓ યસ, હા મને યાદ આવ્યું। વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી? અહીંયા બિગ એટલે કે મોટું અને ટ્રી એટલે કે ઝાડ। અહીંયા અર્ચના કહે છે કે વોટ વોઝ ધી નેમ, નેમ એટલે કે નામ, ઓફ ધેટ બિગ ટ્રી। હવે આપણે જે ખેતરમાં ગયા હતા તે ખેતરમાં એ બિગ એટલે કે મોટું મોટું વૃક્ષ હતું, ઝાડ હતું, તે ઝાડનું નામ શું હતું, એવું અર્ચના એની મમ્મીને પૂછે છે। તો મમ્મી કહે છે કે પ્રયાસ બિગ ટ્રી વિચારમાં પડી જાય છે। બિગ ટ્રી એટલે કે ખેતરમાં કયું મેં ઘણું મોટું ઝાડ જોયું હતું, એવું મમ્મી વિચાર કરે છે। તો અર્ચના કહે છે કે વન નિયર ધ વેર। અહીંયા વન નિયર, નિયર એટલે કે નજીક, અહીંયા અર્ચના એવું કહે છે કે જે વેલ હતી, જે નાની નાની ડાળી હતી તેની વેલ, વેલની બાજુમાં એટલે કે નજીકમાં જ એક બિગ બિગ ટ્રી એટલે કે મોટું ઝાડ હતું, તો તેનું નામ હું ભૂલી ગઈ છું, તો હું તમને પૂછું છું કે તે ઝાડનું નામ શું? તો મમ્મી કહે છે કે યસ, ધેટ વોઝ એન અમલા ટ્રી। અહીંયા એની મમ્મી કહે છે કે હા મને યાદ આવ્યું, એ ઝાડ હતું આમલા ટ્રી, આંબળાનું ઝાડ હતું, તે બહુ મોટું હતું, તેની વાત કરે છે તું, એવું અર્ચનાની મમ્મી કહે છે। તો અર્ચના કહે છે કે ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન? હવે અહીં અર્ચના એની મમ્મીને પૂછે છે કે વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન, જ્યારે હવે આફ્ટરનૂન, આફ્ટરનૂન એટલે કે બપોર પછીના સમયને આપણે આફ્ટરનૂન કહેવામાં આવે છે। તો અહીં અર્ચના એની મમ્મીને પૂછે છે કે આફ્ટર ડે એટલે કે હું શુક્રવાર બપોર પછી ક્યાં હતી? તો મમ્મી કહે છે કે ઓન ફ્રાઈડે એટલે કે શુક્રવારે, વોટ વોઝ ધ ડેટ, કઈ તારીખ હતી, એવું એની મમ્મી પૂછે છે। તો અર્ચના કહે છે કે ઇટ વોઝ ધી 11th ઓફ ધીસ મંથ, આ મહિનાની 11 તારીખે, એવું અર્ચના કહે છે મમ્મી। વી વેર ઇન ધ દૂધ સાગર ડેરી, હવે મમ્મી એવું કહે છે કે વી વેર ઇન ધ દૂધ સાગર ડેરી, અમે બધા ક્યાં ગયા હતા, દૂધ સાગર ડેરી, ડેરી જોવા માટે ગયા હતા, કઈ ડેરીમાં, દૂધ સાગર નામની એક ડેરી હતી ત્યારે અમે બધા જોવા ગયા હતા। અર્ચના કહે છે કે એન મમ્મી ઓન ધી 12, જો
અહીંયા 11 તારીખની વાત છે જ્યાં અર્જુનાની મમ્મીઓ કહે છે કે આપણે બધા ક્યાં ગયા હતા દૂધ સાગર નામની ડેરી જોવા માટે ગયા હતા તો અર્ચના કહે છે કે 12 તારીખે મમ્મી ક્યાં હતા તો મમ્મી કહે છે કે યુ એન્ડ યોર ફ્રેન્ડ વેર એટ ધી લાઇબ્રેરી તમે 12 તારીખે તું અને તારા ફ્રેન્ડ છે તે ક્યાં ગયા હતા લાઇબ્રેરીમાં ગયા હતા અહીં અર્ચના કહે છે કે ઓ યસ આઈ રિમેમ્બર નાઉ રિમેમ્બર એટલે કે યાદ અહીંયા અર્ચના કહે છે કે હા મમ્મી આઈ રિમેમ્બર નાઉ એટલે કે મને હમણાં યાદ આવ્યું આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ એટલે કે જે લાઇબ્રેરીમાં અમે ગયા હતા ત્યાં અમે મારા ફ્રેન્ડ લોકો સાથે એટલે કે મિત્રો સાથે ગઈ હતી એન્ડ ઓન ધી 10th ઓફ ધીસ મંથ અને 10મી તારીખે હું ક્યાં હતી એવું એની મમ્મીને પૂછે છે મમ્મી કહે છે ઓન ધી 10th ઓફ ધીસ મંથ એટલે કે આ મહિનાની 10મી તારીખે યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક 10મી તારીખે તું ડોક્ટરની ક્લિનિક છે ડોક્ટરનું નાનું દવાખાનું છે ત્યાં ગઈ હતી અર્ચના કહે છે કે યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેર પરંતુ મેં આવું મારી ડાયરીમાં લખ્યું જ નહીં એટલે મેં તમને પૂછું છું મમ્મી કહે છે કે વાય નોટ બેટા એટલે કે તે આ કેમ નહીં લખ્યું ડાયરીમાં તો અર્ચના કહે છે કે નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ અને બેડ એટલે કે કેવો ખરાબ અનુભવ અહીંયા અર્ચના કહે છે કે નો નો ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ બેડ એટલે કે ખરાબ અને એક્સપિરિયન્સ એટલે અનુભવ અહીંયા અર્ચના કહે છે કે મારી સાથે બહુ મોટો ખરાબ એક્સપિરિયન્સ એટલે કે અનુભવ થઈ ગયો મમ્મી કહે છે કે બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ રિયલ એટલે કે સાચું આ સાચો એક્સપિરિયન્સ થયો હતો સો પ્લીઝ ડુ રાઇટ ઇટ તો આ જે સાચા એક્સપિરિયન્સ જે અનુભવ થયો છે તને તે પ્લીઝ ડુ રાઇટ ઇટ એટલે કે મહેરબાન કરીને તારી ડાયરીમાં તું લખ એવું અર્ચનાની મમ્મી અર્ચનાને કહે છે અહીંયા ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધવાની છે અહીંયા તમારી બુકમાં તમે જોઈ શકો છો કે તમને એક કોઠો આપ્યો છે તેના પરથી તમારે પેટર્ન સેન્ટેન્સ બનાવવાના રહેશે પહેલાં હું સેન્ટેન્સ બનાવીશ પછી તમારે ઘરે બેસીને સેન્ટેન્સ લખવાના અને બનાવવાના રહેશે અહીંયા જે કોષ્ટક આપ્યું છે તેમાં ટાઈમ પ્લેસ અને પીપલ એટલે સમય જગ્યા અને કયા કયા લોકો છે તેની વાત કરવામાં આવી છે તો હું એક સેન્ટેન્સ બનાવું છું તો તમે ધ્યાનથી જોજો તમને કોષ્ટકમાં આવું આપવામાં આવ્યું છે કે ટાઈમ એટલે કે સમય પ્લેસ એટલે કે જગ્યા અને પીપલ એટલે કે કોણ કયા લોકો અહીંથી જતા રહ્યા આપણે એક સેન્ટેન્સ બનાવ્યું છે આ ત્રણ કોઠાને વિકસિત કરીને તો અહીંયા પહેલું સેન્ટેન્સ એવું થશે કે અર્ચના અહીંયા અર્ચનાની વાત કરવામાં આવે છે અર્ચના લાસ્ટ સન્ડે છે એટલે કયું પ્રત્યે લાગશે વોસ ભૂતકાળમાં કઈ રીતના માટે અર્ચના વોસ પછી આ ઓન ધી ફાર્મ લાસ્ટ સન્ડે અહીંયા અર્ચના વોઝ ઓન ધી ફાર્મ એટલે કે અર્ચના નામની છોકરી છે વોઝ આપણે કેમ લગાવ્યું કારણ કે અહીંયા લાસ્ટ સન્ડે એટલે કે આ થયું ભૂતકાળનું ભૂતકાળ હોય તો આપણે વોસ લગાવવું જરૂરી છે અને અર્ચના એટલે કે એક વચન થયું તો એક વચન સાથે હંમેશા વોસ જ આવે તો અર્ચના વોસ પછી પ્લેસ ક્યાં હતી ઓન ધી ફાર્મ ખેતરમાં હતી ક્યારે
ગયા રવિવારે જે અર્ચના છે તે રવિવારના દિવસે ફાર્મમાં હતી અહીંયા ભૂતકાળની વાત છે એટલા માટે આપણે વોઝ પ્રત્યે લગાવ્યું છે બીજું એક વાક્ય છે કે ઓન 10th ઓફ ધીસ મંથ એટલે કે આ મહિનાની 10મી તારીખે પછી બ્લેન્ક આપ્યું છે પ્લેસમાં ખાલી જગ્યા અને પીપલમાં ખાલી જગ્યા તો તમારે આજે મેં સંવાદ વાંચ્યા ડાયલોગ વાંચ્યા તેમાંથી પ્લેસમાં શું આવશે અને પીપલ લોકો કયા કયા લોકો હતા તેનું નામ લખવાનું છે અને સેન્ટેન્સ બનાવીને મને સેન્ડ કરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આ હતી તમારી એક્ટિવિટી નંબર 9 અને આજે તમારે સેન્ટેન્સ બનાવવા છે એ સેન્ટેન્સમાં તમને કંઈ ખબર ના પડે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો ધન્યવાદ